नमस्ते मित्रों, हूँ छु माया दीपक। माया दीपक 22 यूट्यूब चैनल में आप सबनु स्वागत छे। हजु सुधी आपे मारी चैनल सब्सक्राइब ना करी हो तो जरूर थी करजो, शेयर करजो, लाइक करजो, कमेंट करजो, बाजू में रहेला बेल आइकॉन पर ऑल बटन करशो एटले मारा बधा ज वीडियो एमा संगीतना वीडियो अने रसोईना पर जुदा जुदा रीते मैं जे प्रयोग कर्या छे एना वीडियो पर आप सौने मळता रहेशे। आप सब बहु सहकार आपी रह्या छो, आपने खूब खूब हूँ आभारी छू। मित्रों तमे मने फेसबुक पेज पर पण फॉलो करी शको छो अने इंस्टाग्राम पर पण फॉलो करी शको छो। आज एक सरस मजानी रेसिपी शीखवाना छीए अने ए पण बहु सरल रीते। पालक बहु बजार में आवे छे पण पालक घणी वखते घणा घर में नथी खवाती, एमांथी आयर्न अने बीजा बधा घणा बधा विटामिन्स पण मळता होय छे। तो जुदी जुदी रीते आपणे पालकनुं कंईक नवी नवी वस्तु बनावीने घरनाने खवडावीए तो हशे वशे खाता हुए छे। आजे हूँ बनावानी छू पालकनी इडली अने ए पण बहुज डिफरंट स्टाइल थी। तमे आ रीते बनावशो तो खूब खुश थई जशो अने तमारे जल्दी तमारी इडली खावानी जो मन थयुं हशे तो तमे लगभग अर्धा पौणा कलाकमां तो आ इडली तैयार करी शको छो अने फटाफट इडली खावानी जे तमने तीव्र इच्छा थती होय ए तरत ज संतोषी शको छो। तो आओ चलो शुरू करिए पालकनी इडली। मित्रों पालकनी एकदम इंस्टंट इडली बनावा माटे आपणे जे जे वस्तु जोईए छे जरा नजर मारी लईए। आ एक बाउल सोजी छे एटले लगभग आ मैं 500 ग्राम सोजी लीधी छे साफ करीने अने एमां एक बाउल आपणे बटाटा पौवा खाईए छे ए पौवा लीधा छे अने आ पालक छे, एक बाउल कोथमीर छे। सौप्रथम आ पौवाने क्रश करी લઈએ છે। પૌવાનો મેં ભૂકું કરી લીધું છે મિક્સરમાં, આવો દરદરો કરી કાઢવાનો છે જેથી તમને ચોખા પણ અંદર હોય એવી ફિલિંગ થશે। તો સૌપ્રથમ આપણે આ મેં 500 ગ્રામ એટલે એક બાઉલ થઈ છે સૂજી એ નાખી દઈએ છે। આ પૌવાનો ભૂકો નાખીએ છે, ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો પણ એના કરતાં આ થોડો કકરું વધારે હોય એટલે થોડી ઇડલી તમારી કકરી થાય છે। એક બાઉલ મેં પાલક લીધી છે એ મિક્સ કરી દઈએ છે, કોથમીર નાખી દઈએ છે અને આ મેં એકલા મરચાં વાટ્યા છે એટલે આ મરચાં બહુ તીખા નથી એટલે આટલા વધારે દેખાય છે। તીખાશ તમારે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે એડ કરવાની છે। પોણા બાઉલ જેવું આ દહીં છે મેં લીધું છે એ દહીં બધું નાખી દઈએ છે, બહુ ખટાશ નહીં અને બહુ મોળું પણ નહીં એવું દહીં લીધું છે અને મિક્સ કરી અને ધીરે ધીરે આપણે એમાં પાણી એડ કરીએ છીએ। આ એક બાઉલ તો જતું જ રહેશે કારણ કે સોજી આમ પણ ફૂલતી હોય છે એટલે તમારે શરૂઆતથી જ એ રીતનું તમારે માપ રાખવું। ફરીથી બીજો મેં કહ્યું એમ અડધો બાઉલ આપણે ઉમેરીએ છીએ પાણી। સહેજ અત્યારે ઢીલું હોય તો ચિંતા નહીં કરવાની કારણ કે સોજી ફૂલશે જ। આ ઇડલી ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને આમાં આપણે બીજું સરસ વેજીટેબલ પણ ઉમેરવાના છે। તમે જોઈ શકો છો કે દોઢ બાઉલ તો મેં નાખી દીધું છે અને બીજું હજુ બીજું જશે। બધું હવે હું ધીરે ધીરે એડ કરી લઈશ, પાતળું ઇડલી ઉતારીએ એવું થવું જોઈએ, નીચેથી પણ તમારી આવી રીતે મિક્સ કરી નાખવાનું। બધું પાણી હવે હું રેડી દઉં છું, મિક્સ થઈ ગયું છે બધું અને આને આપણે લગભગ 15 મિનિટ જેવો રેસ્ટ આપીશું। મેં અહીંયા એક બાઉલ જેવું આ કોકોનટ લીધું છે, આ પ્રસાદમાં વપરાય છે એ છે, ફ્રેશ નથી એટલા માટે લીધું છે કે તમારી પાસે ફ્રેશ કોકોનટ ના હોય તો આની પણ એટલી સરસ ચટણી થાય છે કે કોઈ વાર તમારી ઉતાવળ હોય ને બહાર લેવા જવાનો ટાઈમ ના હોય તો આવું કોકરું રાખો ઘરમાં તો એની પણ એટલી જ સરસ થાય છે। અને બિલકુલ પા ભાગના દાળિયા લીધા છે, મેં કોથમીર લીધી છે અને મરચાં લીધા છે અને હવે બધું ભીગું ક્રશ કરી લઈએ। જ્યારે તમે જમવા બેસો ત્યારે જ મીઠું અને દહીં ઉમેરવાના છે, થોડુંક જ દહીં ઉમેરું છું અને મોળું દહીં ઉમેરવાનું છે જેથી તમારી ચટણીમાં ખટાશ ના પકડે। એ મૂકી દીધું છે, એમાં આપણે હવે રાઈ નાખીશું એક ચમચી જેવી, મીઠા લીમડાના પાન ધોઈ અને નાખી દેવાના છે, નાખી દીધું છે। મીઠું તમારા ટેસ્ટ મુજબ નાખવું, અહીંયા મેં અડધી ચમચી સિંધો મીઠું નાખ્યું છે, હલાવીને ચેક કરી લેવાનું અને પછી ચાખી લેવાનું। અને હવે આપણે પાલકની ઇડલી બનાવવાની શરૂઆત કરીએ અને આ ઢોકળિયામાં ઇડલીની આ જે સ્ટેન્ડ આવે છે એને ગ્રીસ કરી લીધું છે, ગરમ થવા દઈશું ઢાંકીને
મિત્રો આ ખીરું તૈયાર થઈ ગયું છે. મેં એમાં પાણી વાણી કંઈ ઉમેર્યું નથી, માપસર પાણી પહોંચી રહ્યું છે. તમારા ખીરામાં કદાચ સોજી જો એવો લોટ આવી જાય અને સરખું ના થાય તો થોડું પાણી ઉમેરી દેવાનું છે અને આવું ખીરું રાખવાનું છે. અને મેં તમને કહ્યું હતું એમ આ મેં છે ને લીલી તુવેરના દાણા લીધા છે અને એને બાફી લીધા છે મીઠું નાખીને. બિલકુલ વાટકી આપણે એમાં ઉમેરીએ છીએ. આ મીઠાવાળા દાણા ઇડલી ખાવામાં જ્યારે આવશે ને ત્યારે એકદમ સરસ ટેસ્ટી લાગશે, તમને ક્રંચી લાગશે. આનો અખતરો કરી જોજો તમે, બહુ સરસ લાગશે. 2 ચમચી જેવું મેં મીઠું લીધું છે, નાની સિંધા મીઠું છે. તમે તમારા ટેસ્ટ મુજબ હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. અને હવે પાણી પણ ઉકળી ગયું છે, એકદમ વરાળ નીકળતી હોય એવું ઉતારવાનું છે. એ તબક્કે આપણે થોડું ખીરું નાની તપેલીમાં લઈ લઈશું. આપણી 8 કે 9 ઇડલી થાય એટલું જ રાખવાનું છે. 1 ચમચી ઈનો નાખીએ છીએ, તમે જોઈ શકો છો. ઈનો નાખી અને એમાં આપણે થોડોક લીંબુનો રસ ઉપર નાખીશું એટલે સરસ ચટકી પણ થઈ જશે. અને એને બિલકુલ હલકા હાથે હલાવી દઈએ છીએ અને બરાબર મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે સરસ. હવે બિલકુલ ટેપ કરી દેવાની છે, મિક્સ સરખી થઈ ગઈ. અને હવે આને 7-8 મિનિટ સુધી થવા દેવાની છે. મિત્રો 7-8 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આ અહીંયાથી એની દાળ છોડવા માંડી છે. એને બિલકુલ ભીનામાં હલાવવાની નથી, ગરમમાં બિલકુલ હલાવવાની નથી. એને કાઢી લઈએ છીએ અને ઉપર તેલથી ગ્રીસ કરી લઈએ છીએ, ઠંડી થાય પછી જ આપણે કાઢીએ છીએ, નહીં તો તૂટી જશે. આ બહુ જ સોફ્ટ હોય છે. બીજી થાળી પણ થઈ ગઈ છે, એને મેં ઉપર જીરું નાખી અને સ્પ્રિંકલ કરી છે. એ ઠંડી થઈ ગઈ છે અને હવે એના ઉપર ઓઇલથી આવી રીતે ગ્રીસ કરી નાખીશું. મિત્રો આવી રીતે મેં લાલ મરચું સ્પ્રિંકલ કરીને પણ આ ઇડલી ઉતારી લીધી છે. એટલી સરસ જાળી પણ પડી છે. અને આને તમે જુઓ એકદમ ભાગશો તો પણ કેટલી બધી અંદર એકદમ સોફ્ટ અને જાળી પડી છે. તમને એક તમારા ઘરમાં જો એકદમ વયોવૃદ્ધ માણસ હશે 80-90 વર્ષના એ પણ ખાઈ શકશે આરામથી. તમે આ જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ થાય છે અને તમે વારંવાર આ બનાવતા રહેશો. 500 ગ્રામ સૂજીમાંથી લગભગ 32-35 ઇડલી થાય છે અને એ પણ ખૂબ હેલ્ધી. પાલક નાખેલી અને અંદર આપણે જે લીંબાના દાણા નાખ્યા છે બાફીને અને મીઠું નાખ્યું છે એટલે જ્યારે પણ ખાઈએ તો એનો મસ્ત ક્રંચી ટેસ્ટ આવે છે. અને હવે હું તમને બતાવું છું કે ટેસ્ટિંગ આને ચટણી બનાવી છે આપણે જોઈ. એટલી બધી સોફ્ટ થઈ જાય, તમે ટ્રાય કરજો, ખુશ થઈ જશો. અને જ્યારે પણ ફટાફટ ઇડલી ખાવાનું મન હશે તો તમે ઇડલીને ચટણી ઘરના બધાને આપી દેશો તો ખુશ ખુશ થઈ જશે અને એ બાને પાલક પણ પેટમાં જશે, હેલ્ધી પણ રહેશો, સ્વસ્થ પણ રહેશો અને મસ્ત પણ રહેશો. તમે આ રેસીપી જોઈ એ બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.